ના કાંઠે બનાવેલો પાડો. ત્રીસ જૂન અને પહેલી જુલાઈ દરમિયાન ઉપરવાસમાં 15-18 ઇંચ વરસાદ પડતા ઓજતમાં ભારે પૂર આવેલું હતું. ભારે પૂરને કારણે બામણાસા ગામનો સર્વે નંબર 521 આસપાસનો જે ગત વર્ષે ચાલુ સિઝનમાં જે પાડો બંધાયેલો હતો એ પાડામાં ઓવરટોપિંગ થતાં પાડાના ઉપરથી પાણી પસાર થતાં ઉપરની બે રો ગીબિયનની પાછ પડી ગઈ હતી, જેને કારણે નદીના પાણી ગામ તરફ ઘૂસી ગયા હતા. ગત રાતે પાણી ઉતરતા અમે આજ સવારે ખાતેદારોની સાથે રાખી તથા જે ઠેકેદાર હતી એની સાથે રાખીને પાડાની મુલાકાત લીધી અને જે સલામત સજ્જે લઈ જવા માટે જે કાર્યવાહી કરવી પડે એ આવતીકાલથી શરૂ થઈ જશે. ઠેકેદારશ્રીને પણ આ બાબતે સૂચના અપાઈ ગઈ છે અને ખાતેદારોને પણ સાથે રાખીને આ બાબતે સૂચના આપેલી છે. પાડો આપણે જગમાલ બાપાના ખેતરમાં, જગમાલ દેવાણંદ કરંગિયા તથા નાયણભાઈના ખેતરમાં જે તાલુકા પંચાયતના સદસ્ય છે તેના ખેતરમાં પાડો તૂટ્યો. બરોબર, આ પાડા તૂટવાની સમસ્યા તો હું નાનો હતો ત્યારથી મને જ્યાં સુધી સાંભળે ત્યાંથી ચાલુ જ છે. સરકાર મંજૂર કરે છે, બરોબર, મંજૂર કરવામાં પણ લાંબો ટાઈમ લગાડી દે, બે વર્ષ પાડો મંજૂર કરવામાં લગાડે છે. 2-3 ચોમાસા વહી જાય એટલે ખેડૂતના પાકનો સર્વનાશ થાય. એટલે આ સરકારશ્રીને અમારા તમારા માધ્યમથી અમે રજૂઆત કરવા માગીએ કે આ જે ગાંધીનગર પૂગતા ફાઇલ 1 વર્ષ થાય એને બદલે તાત્કાલિક 15-20 દિવસમાં આની ડિઝાઇન તૈયાર કરી, તાત્કાલિક એના એસઓ કે એન્જિનિયરના તાત્કાલિક ડિઝાઇન બનાવી ગાંધીનગરથી પાસ કરી અને 1-2 મહિનામાં આ કામ તાત્કાલિક ચાલુ થાય એવી અમારી માંગણી કાયમી માટે હોય છે. એમાં પણ અમારા જે અહીંના નેતા છે, સરપંચ છે, તાલુકા પંચાયત સભ્ય છે, જિલ્લા પંચાયત સભ્ય છે, એ 4-5 વખત ગાંધીનગર ધક્કા થાય ત્યારે આ પાડા મંજૂર થાય છે. ખરેખર આ અધિકારીઓને એટલી તો ખબર હોવી જોઈએ કે આ ઘેડ વિસ્તાર છે, આ લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય પાડા તૂટવાથી, ઓજત નદીની સમસ્યા કાયમ માટે ચાલુ રહે છે. જે કાંઈ નેતા છે, જે કાંઈ લોકલ ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, એ બધાને ખબર જ છે કે બામણાસાની પોઝિશન શું છે.